नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित में आज आप पेपर स्टाइल प्रश्न बे जोशू। तो कि पेपर स्टाइल मुजब प्रश्न बे में शू किए पे तो प्रश्न बे है जो बदा नीचे आकृति में के खूणा है जाने नाम लखो। तो तमारी साध्य पोति पेज नंबर 21 पर आपेलु छे चित्र आप परीक्षा में तमने आ रीते चित्र आप आ रीते आकृति आपी हो खाली खूणा गणी और चित्र केनु छे एनु नाम लखवानु रहे। तो कि अहीं तमे जोशो तो कि एक बे त्रण खूणा तो अहीं लखी नाखवानु त्रण परीक्षा में तमारे आकृति दौरवानी नहीं सप्ली में पेपर में दौरवानी थासे नहीं प्रश्न पेपर में दौरी दिए से तमारे एक रो फरी त्रण अने शू छे तो कि त्रिकोण रेडी पछी तो कि बगड़ा नो जवाब शू छे एक बे त्रण चार खूणा तो चार अने चार खूणा होय एटले कहेवाय शू लंब चौरस अहीं तो लंब चौरस छे एक बे त्रण चार पांच पांच खूणा छे तो पांच खूणा अने कहेवाय शू पंचकोण त्रण ने त्रण छ खूणा तो शू कहेशू षटकोण रेडी आ रीते थाय। त्यार पछी प्रश्न बे ब घड़ियाळना काटाथी क्यो खूणो बने छे ते कहो अने लख। तो कि घड़िया दौरेली हे ते दीदी एम खाली कहवा रहे कि क्यों खूणो बने धारो कि हूँ अत्यारे घड़िया दौरु छु हूँ एम कहू छू के अँ काटो ना मोटो काटो अ કોઈપણ ઘડિયાળના બે કાંટા છે એક કાંટો અહીંયા છે એક કાંટો અહીંયા છે તમે જોઈ કેશો મે શીખડાયું છે એક વસ્તુ યાદ છે એ પાઠમાં કે આ રીતે ખૂણો બને એલ આકારનો તો એને શું કહેવાય કાટકોણ। જો આ એલ આ બાજુ નમી જાય તો આ નાનો થઈ ગયો તો શું થાય કાટકોણથી નાનો અને આ એલ આ બાજુ નમી જાય એટલે મતલબ આ મોટો ખૂણો થઈ ગયો तो कहवाई शू काटकोण थी मोटो खूणो आटलू एक याद राखो ने तमे तो तमने आम आवडी जाय घड़ियाळ हवे अहींया जो एल बने छे के नहीं तो एनो मतलब केवो खूणो बन्यो तो नीचे तमारे परीक्षामां पेलो होय दाखलो तो एनो जवाब आ रीते लखी नाखवानो काटकोण अने केटला वायगा तो अल्पविराम करी अहींया केटला वायगा छे नानो काटो 3 પાસે છે મોટો કાટો 6 પાસે तो नानो 3 વાગ્યા છે પણ મિનિટ કેટલી થઈ છે 5 10 15 20 25 અને 30 આ રીતે તમારે કરવાનું રહે પેજ નંબર તેમ છતાંય બતાવી દો પેજ નંબર 27 બધા જોશો સાધ્ય પોથીમાં દાખલા નંબર 10 તમને એમાં 9 ઘડિયાળ આવી છે પાછળ આવી છે 10મી ઘડિયાળ આવી છે तो ये दसे दस घड़ियाळ में आज रीते अलग अलग खूणा बने आ रीते अमुक में आ रीते काटा हे अहीं समझी लेवानुं घड़ियाळना काटा छे तमारे आ रीते खूणा जोतुं जवानुं नीचे आपणे लखतुं जवानुं के खूणो नानो छे के खूणो मोटो छे खूणो नानो तो खबर क्यारे पड़ी जाय तो के अहीं तमे जोई लो आ वस्तु आवडे एटले तमने ख्याल आवी जाय हजी एक वस्तु काटकोण एटले 90 अंश होय केटला अंश प्रश्न घड़ियाळना सत्यावीस प्रेक्टिस त्यार प्रश्न
નીચે આપેલા ખૂણાના માપના કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને? કોઈ પણ તમને અંશ આપ્યો, મેં આપ્યું છે 35 અંશ ખાલી જતો, તમે આમાં કેટલા ઉમેરશો તો કાટકોણ બનશે? કાટકોણ એટલે તો કે 90 અંશ. 90 અંશ ક્યારે બનશે? તો કે 35 માં હજી કેટલા ઘટે છે? તો કે સાઈડમાં તમારે 90-35 કરવાના. 10 બોલે શું? અહીંયા વસે 8. 10 માંથી 5 જશે તો 5. 8 માંથી 3 જશે તો 5. કેટલો જવાબ આવ્યો? તો કે 55. પણ અંશ કરવાનું ભૂલવાનું નહીં. આ ખૂણાની એક પ્રકારે નિશાની, અંશ કરો તો જ ખબર પડે ખૂણાનું માપ લીધું છે. રેડી? એવી જ રીતે 24 આપ્યા હોય તો 90-24, 10 8, 10 માંથી 4 જાય તો 6, 8 માંથી 2 જાય તો 6. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં કેટલા મૂકવા પડે? 66. તો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તમારે સાઈડમાં બાદબાકી કરી લ્યો. જ્ઞાન જ્ઞાન પેપરમાં કરશો તોય કાંઈ વાંધો નથી, સાઈડમાં રફમાં કરશો તોય ચાલશે. બાદબાકી કરી પછી જ જવાબ લખવાનો તો જ સાચો આવે. મૌખિક બાદબાકી તમે કરો તો ક્યારેક ભૂલ થાય, એના કરતાં સાઈડમાં બાદબાકી કરી લેવી, પછી જ ખાલી જગ્યામાં મૂકવાનું કે 55 આવે છે, 66 આવે છે, 45 આવે છે. હા, એક વસ્તુ છે કે અહીંયા તમને જે જવાબ મળશે એ જવાબ કેવો હશે? તો કે 90 કરતાં તો નાનો જ આવવો જોઈએ, 90 કરતાં મોટો જવાબ મળશે નહીં. રેડી? પછી જવાબ સાચો છે કે ખોટો ચેક કરવું હોય તો શું કરવાનું? આ બેનો સરવાળો કરી જવો જોઈએ. 35 અહીંયા જે તમારો જવાબ આવ્યો એ બેનો સરવાળો કરવાનો. 5 ને 5 10, 3 ને 5 8, 8 ને 1 9 આવી ગયો 90. તો તમારો જવાબ સાચો. જો 90 ન આવતો હોય સરવાળો તો હજી તમારી બાદબાકીમાં ક્યાં ભૂલ રહી જાય છે. આ રીતે કરવાનું રહેશે. ત્યાર પછી છે જોડકા જોડો. જોડકા જોડો તો લગભગને આવડતું જોઈએ, પણ ઓકે તમને આ રીતે જોડકા આપ્યા હોય. પેજ નંબર 9 ઉપર આવ્યું છે એક જોડકું, જુઓ. ચિત્રવાળું બધાને આવડી છે પણ આવું જોડકું આવડે નહીં, તો એમાં શું કરવાનું? જુઓ, વિભાગ કયો આવ્યો હોય, પેપર આવ્યું છે, આ પેપર સમજો તમે. વિભાગ બ, તમારે ખાલી શું કરવાનું? તો કે પેપર જે તમારું પ્રશ્ન પેપર હોય એમાં નહીં, જવાબ હોય ને એમાં તમારે પ્રશ્ન જે હોય તે જવાબ કરી અને લખવાનું અહીંયા જોડકાના જવાબ. પછી શું કરશો? તો કે ધારો કે તમને અહીંયા આપ્યું છે પેલામાં 80,500, બીજું આપ્યું છે 80,005. તમારે ખાલી કેટલું જોવાય તો સામે હોય આ રીતે સંખ્યા. ચાર હશે આપણે અત્યારે હું તમને સમજાવવા માટે લઉં છું. હવે તમારે ગોતવું છે કે અહીંયા 80,500 લખ્યું છે તો સામે અંકમાં કેટલા છે? તો કે આટલું જ જોવાય. 80,000 તો બધામાં હોય દીદી, કન્ફ્યુઝ કરવા માટે 80,000 તો બધામાં મૂકી શકે ને, તો તમારે પાછળનું જોવાય. શું કીધું છે? 500, પાછળ 500 છે. તો અહીંયા પાછળ 500 હોય એવું ક્યાં છે? ગોતો છો. ક્યાં છે? સોરી, 80,000 છે ઉપમાં. 80,500, 80,000 એટલે તો ખબર પડી ગઈ કેટલા આવશે? એકમ દશાંશ 1000. તો 80,000 વાળો તો આ છે ને, આ લાખ વાળો છે, એનો મતલબ આની સામે જવાબ શું આવે? પણ અહીંયા તમને એક બે આપ્યા હશે, અહીંયા આવો તો અથવા એ બી સી ડી આપ્યા હશે. તમારે શું કરવાનું? કે અહીંયા લખવાનું જવાબમાં તમારે લખવાનું
80,000 500 પછી સામે જે જવાબ આવતો હોય એ જવાબ સી અત્યારે આવે છે તો કે આ રીતે આવે રેડી બીજું છે તો કે 80 લાખ 5 પાછળનો જો 5 કિલો છે 80 લાખ તો બધા મારી પાસે પણ પાછળ 5 આવે એમ કયું છે તો કે આ રીતે નથી 100 નથી 1000 ના સ્થાન ઉપર કાઈ છે વચ્ચે કાઈ નહીં એવું કયું છે પહેલું ડાયરેક્ટ મળી જાય આને ડાયરેક્ટ જવાબ બોલતા શીખાય જો કે તમને બધાને અમુક શબ્દ આવડે એટલે તમે આરામથી કરી શકો આ પણ જ્યારે ભૂલે જાય ત્યારે પાછળનું જોવાય અને એમાં પાછળ નામ જોતું જવાય 500 કીધા છે ઓમાં 5 કીધા હતા 5000 કીધા હોય તો બી જવાબ આવે આવે આ રીતે તમારે પ્રશ્ન બી એ કરવાનો રહેશે તૈયાર રેડી તો ઘડિયાળ પાનો એક જે છે તમારો પુણાના માપના કેટલા સુમેર તને જે ઘડિયાળ પાનો એમાં તમે હોમવર્કમાં હું જ્યારે આપીશ ત્યારે 3-5 ઘડિયાળ દોરો તો ચાલશે બાકી બીજું રહ્યું છે તમારી પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પોથીમાં છે એમાંથી જોઈ અને શાંતિથી લખી અને તૈયારી કરવાની છે અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે બીજા વિડીયોમાં જોશું અસ્તુ જય હિન્દ